शास्त्री स्वामी धर्मप्रसाद दाजे बीए बीएड कॉलेज में आप सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप एफआई बीए सेमेस्टर टू गोण टू पेपर नंबर चार गुजराती संक्षिप्त आत्मकथा गांधीजी गांधीजी जीवन कवन लास्ट भाग सात विषय अभ्यास करवानो छे। ध्यानपूर्वक सांभळजो। काले आपणे क्विट इंडिया मूवमेंट त्यां सुधी पहोंचेला हता, त्यांथी आगळ भणीए। 1939 जर्मन नाजीओए पोलेंडमां घुसपैठ करवाने कारणे बीजू विश्वयुद्ध फाटी निकळ्युं। फासीवादीओना अत्याचारनो भोग बनेला तरफ गांधीनी पूरेपूरी सहानुभूति हती, पण कोंग्रेसमां चर्चा करता एक सूर एवो निकळ्यो के घर आंगणे ज्यारे पोतानी आज़ादी माटे आपणे वलखा मारता होईए त्यारे युद्धमां कूदी पड़वामां कोई डहा पण न हतुं। जो के गांधीए अंग्रेजोने कह्युं के जो युद्ध बाद तेवो भारतनी स्वतंत्रतानो कोई वायदो करे तो भारतीयो तेमना पक्षे युद्ध लड़वा तैयार हता। तो आवी रीते ज्यारे जर्मन नाजीओए पोलेंडमां घुसपैठ करवाना कारणे जे बीजू विश्वयुद्धनी शुरुआत थई तो त्यारे फासीवादीओने पण अत्याचारनो भोग बनेला अने गांधीने पूरेपूरी सहानुभूति हती, पण कोंग्रेसमां एवी चर्चा करता के एक सूर एवो निकळ्यो, एक अवाज एवो निकळ्यो के घर आंगणे ज्यारे पोतानी आज़ादी माटे आपणे वलखा એટલે કે તડપીએ છીએ તો ત્યારે યુદ્ધમાં કૂદી પડવામાં કોઈ ડહા પણ નહોતું, એટલે કે યુદ્ધમાં પણ ભાગ લેવો જોઈએ। પણ ગાંધીજીએ અંગ્રેજોને કહ્યું કે જો યુદ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઈ વાયદો નહીં પૂરો પાડે તો ભારતીયો તેમના પક્ષે યુદ્ધ કરવા તૈયાર થશે। બ્રિટિશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો તો બ્રિટિશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને તે સતત જળવાઈ રહે તેવી નીતિ અપનાવી। જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિક બુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્ર માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે નિર્ણયાત્મક અંગ્રેજો ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઈ ગઈ। ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહીં તો યુદ્ધમાં કોઈ મદદ પણ નહીં। તેમના તીખા શબ્દોને કારણે બ્રિટિશ દળોએ મુંબઈમાં 9 ઓગસ્ટ 1942 રોજ તેમની ધરપકડ કરી અને 2 વર્ષ સુધી જેલમાં જ રાખ્યા। તો આવી રીતે બ્રિટિશ સરકારનો જે પ્રતિભાવ હતો, રિસ્પોન્સ, તે એક નકારાત્મક હતો અને બ્રિટિશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે તણાવો એટલે કે ભેદભાવો પણ ઊભા કર્યા અને એ જળવાઈ રહે તે માટે તેમણે એક એવી નીતિ પણ અપનાવી કે તે અંદરોઅંદર ઝઘડો કરે અને બાંધે। જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિક બુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા પણ માંડ્યું અને છેવટે એવો પણ નિર્ણયાત્મક આવ્યો કે ભારત અંગ્રેજો ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઈ પણ ગઈ અને ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહીં તો યુદ્ધમાં કોઈ મદદ પણ નહીં મળે। તેમના તીખા શબ્દોને કારણે બ્રિટિશ દળોએ મુંબઈમાં 9 ઓગસ્ટ 1942 રોજ તેમની ધરપકડ કરી અને 2 વર્ષ સુધી જેલમાં પણ રાખ્યા। ત્યારબાદ ભારતના ભાગલા, તો હિન્દુ અને મુસ્લિમ બંને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો। એમ કહેવાતું કે હિન્દુ મુસ્લિમ દંગા ગાંધીની હાજરી માત્રથી બંધ થઈ જતા। ગાંધી અંગ્રેજોને ભાગલાવાદી નીતિ સમજી ગયા અને તેઓ ભાગલાના વિરોધી હતા, પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી। છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિદ્ધાંત એટલે 2 નેશન 3 સ્વીકારવો પડ્યો। પરિણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન 1947 અસ્તિત્વ માં આવ્યો। સત્તાના હસ્તાંતર દરમિયાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો, એટલે કે જે ભારત ભાગલામાં મહત્ત્વનો ફાળો છે તો એ જ્યારે અંગ્રેજો એવી રીતે હિન્દુ અને મુસ્લિમમાં બંને કોમમાં ભેદભાવ રાખેલો અને ભાગલા નીતિ અંગ્રેજોએ અપનાવી હતી તો એને એટલે કે હિન્દુ અને મુસ્લિમને બંનેને એક કરવા માટે ગાંધીનો ખૂબ જ પ્રભાવ હતો। અને એમ પણ કહેવાતું કે હિન્દુ મુસ્લિમ
બંને જે હતા ધર્મો તે દંગા ગાંધીની હાજરી માત્રથી જ બંધ થઈ જતા હતા, કેમ કે ગાંધીજી અંગ્રેજોને ભાગલાવાદી નીતિ સમજી ગાંધીજી અંગ્રેજોની ભાગલા નીતિ સમજી ગયા હતા અને તેઓ ભાગલા વિરોધી હતા. અને આ હિન્દુ મુસ્લિમ બંને સમાજને આવી રીતે ગાંધીજી સમજાવતા કે ભાઈ આ ભારતના લોકોને હિન્દુ મુસ્લિમને અલગ પાડવા માટે અંગ્રેજોએ નીતિ અપનાવી હતી એમ. એટલે ભારતની પ્રજાને ભાગલાનું નુકસાનને સમજી શકે તેટલી સમજદારી નહોતી. અને છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિદ્ધાંત એટલે કે ટુ નેશન થ્રી એવો સ્વીકારવો પણ પડ્યો અને પરિણામે હિન્દુ બહુમતીવાળો બિન સાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન એટલે કે ત્યારથી જ પાકિસ્તાન દેશ મુસ્લિમનો દેશ છે એવું કરીને 1947માં અલગ પડ્યું હતું. એટલે કે તે અસ્તિત્વમાં 1947ના દિવસે આવ્યું. તો સત્તાના હસ્તાક્ષરણ દરમિયાન અન્ય ભારતીયો સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો. એટલે કોઈ પણ તેમની સાથે નહીં, એકલા ગાંધીજી કલકત્તા એકાંતવાસમાં રહેતા હતા. અને છેલ્લે લાસ્ટમાં ગાંધીજીની હત્યા. તો ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ ઈર્ષાભાવથી સળગતી બંને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા, જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને 1948ના ને 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસે ગાંધીજીને ગોળીએ દીધા અને આમ વર્ષોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો. તો આવી રીતે છેલ્લે લાસ્ટમાં ગાંધીજીની જ્યારે હત્યા થઈ એટલે કે ગાંધીનું જે વર્તન આખું હિન્દુ અને મુસ્લિમની જે ઈર્ષાભાવથી સળગતી બંને કોમને તેઓ એક કરવા માગતા હતા અને સામેની કોમના પક્ષકાર દેખાતા અને જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન પણ આપ્યું હતું અને હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને 1948 અને 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારી અને તેમની હત્યા કરી હતી. ત્યાર પછી આપણા ભારત દેશના વર્ષોથી આઝાદી માટે લડતો એક મહાન યુદ્ધો સદાને માટે ભારતમાંથી સદાને માટે ચાલ્યો ગયો હતો. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સંક્ષિપ્ત આત્મકથામાં ગાંધીજીનું સમગ્ર જીવન કવન મોહનદાસ કરમચંદ ગાંધીનું તેનો અભ્યાસ કરેલો છે. અસ્તુ.